ગુડ મોર્નિંગ ઓલ. ધોરણ 12 એસપી વિષયમાં આપણે આજે ત્રીજો પાઠ અભ્યાસ કરીશું, જે આપણે સ્ટાર્ટ કરવાનો છે. એનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આગળના આપણે વિભાગ 1માં 2 પાઠ ભણી ગયા કે બેંકને આપણે પત્ર કઈ રીતે લખીએ છીએ અને વિવિધ વિભાગો સાથે આપણે પત્ર વ્યવહાર કઈ કરીએ છીએ. તો હવે ત્રીજો પાઠ એવો જ છે કે આંતરવિભાગ એટલે અંદરો અંદરના જે વિભાગ હોય છે, એક જ કંપનીમાં, એક કારખાનામાં, અને કર્મચારીને કઈ રીતે આપણે પત્ર વ્યવહાર કરવો જોઈએ અને કર્મચારી કઈ રીતે પત્ર વ્યવહાર કરે છે એને લગતી આપણે જે માહિતી છે એ આજે આપણે આ પાઠમાં લેવાની છે. કોઈ પણ પેઢી છે એની અન્ય શાખા છે, એની બ્રાન્ચ છે, એના અન્ય એકમો છે, એની સાથે કઈ રીતે પત્ર વ્યવહાર કરી શકે છે, કઈ રીતે એને પત્રનું માળખું રાખવાનું હોય છે એ આપણે આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે એમાં અભ્યાસ કરીશું. તો પહેલો જ 3.1 છે કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર. એમાં આપણે અંદર જોઈએ કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે, અંદરો અંદરના વિભાગમાં પત્ર વ્યવહારની જરૂરિયાત આપણને શા માટે રહે છે? તો કે પત્ર સ્વરૂપે આપેલી માહિતી છે લાંબા સમય સુધી જાળવી શકાય છે. મૌખિક આપણે માહિતી આપી દીધી હોય તો ક્યારેક એ માહિતી ભૂલાઈ જાય છે, ક્યારેક આપણે યાદ રાખી હોય પણ આપણે એમાં કાર્ય કરવાનું રહી જાય છે, પણ લેખિત આપણી પાસે પત્ર સ્વરૂપમાં હોય તો એ કાર્ય આપણે વ્યવસ્થિત પાર પાડી શકીએ છીએ. માહિતીને ફાઇલિંગ કરી શકાય છે, તેમજ ભવિષ્યમાં પણ આપણે એ જ માહિતીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મૌખિક હોય તો ક્યારેક આપણે ભવિષ્યમાં એ બાબત વચ્ચેથી કંઈ રહી ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય, પણ આપણે પત્ર વ્યવહારે લેખિત સ્વરૂપે આપી હોય તેને આપણે ફાઇલિંગ કરીને ભવિષ્યમાં પણ એ માહિતીનો અથવા એ સૂચનાનો આપણે અમલ છે એ કરી શકીએ છીએ. ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે છે એ આપણે દર્શાવી શકીએ છીએ. ક્યારેક એવું હોય કે અમુક માહિતી છે ને આપણે બોલીને ન કહી શકતા હોય, આપણને એમ થાય કે એને કઈ રીતે આપણે કહેવું, તો એ માહિતી આપણે એને લખીને આપણે કંઈ જ સંકોચ રાખાવીને આપણે એના સુધી પહોંચાડી શકીએ છીએ. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલા વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે છે આપણે એ પત્ર વ્યવહારને સાચવી શકીએ છીએ. મૌખિક એકવાર કહી દીધું હોય તો એ બાબત છે આપણે એને પુરાવા તરીકે સાબિત નથી કરી શકતા, પણ પત્ર સ્વરૂપે આપ્યું હોય તો એ એક દસ્તાવેજના પુરાવા તરીકે આપણને મદદરૂપ થાય છે. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માધ્યમ છે. આ હતું આંતરમાળખાકીય છે એની જરૂરિયાત. એના પછી છે નોટિસનો અર્થ. વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર દ્વારા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે કે નોટિસ. આપણે જોઈએ કે આપણને નોટિસ હોય એ આપણે નોટિસ બોર્ડ ઉપર લગાવતા હોઈએ છીએ. જે કાર્યાલય દ્વારા લગાડવામાં આવે છે ને એનો અમલ છે ત્યાં કામ કરતા બધા જ વ્યક્તિ એનો કરવાનો હોય છે. એટલે કે કાયદાકીય હોય છે, એ વ્યાપારી પેઢી હોય, કોઈ સંસ્થા હોય, બરાબર, એ કાયદાકીય અથવા કાયદાકીય એનું જે માળખું છે, એનું કાર્યાલયની માળખાગત બાબત છે, તેમાં જ્યારે ફેરફાર આવે છે ને એ ફેરફારને અમલ કરવા માટે જે કાર્યાલયની વ્યક્તિ છે એ કર્મચારીને જાણ કરવા માટે જે પત્ર લખે છે એને આપણે નોટિસ તરીકે ઓળખીએ છીએ. આપણે એનું એક ઉદાહરણ લઈ લઈએ કે વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ. એ ટાઈમ ટેબલ આવે છે, વિદ્યાર્થીઓને જાણ થાય છે તો એના વર્ગ શિક્ષક છે એના બોર્ડ ઉપર લખીને એને બતાવે છે, અથવા તો એના ક્લાસરૂમમાં છે કે સ્કૂલમાં નોટિસ બોર્ડ હોય એમાં બધા જ ક્લાસના ટાઈમ ટેબલ લખી રાખવામાં આવે છે કે બધાને જ એની જાણ થઈ જાય એવો એક પત્ર ત્યાં લગાડે છે. એટલે કે એનો અમલ બધાએ કરવાનો હોય છે, જેને આપણે નોટિસ તરીકે ઓળખીએ છીએ. આ હતું નોટિસનો અર્થ. એના પછી છે નોટિસના હેતુઓ કે નોટિસ આપણને કઈ રીતે ઉપયોગી છે, એનો હેતુ શું છે, એના ઉદ્દેશ્ય શું છે. જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે. કોઈ કર્મચારી એવા હોય કે જે કાયદાનું પાલન ન કરતા હોય, વ્યવસ્થિત કાર્ય ન કરતા હોય, તો એને આપણે મૌખિક રીતે કંઈ માહિતી આપી ન શકતા હોય ત્યારે આપણે એને નોટિસ આપીને એ કાર્યનું આપણે એને પાલન કરાવી શકીએ છીએ. સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા માટે. હવે એક જ કંપનીમાં વધારે માત્રામાં કર્મચારીઓ હોય તો આપણે એક એક કર્મચારીઓને જાણ ના કરી શકીએ, ક્યારેક બધાને જાણ કરવા જઈએ તો કંઈક માહિતી આડી અવળી થઈ જાય,
તો એક જ બધા કર્મચારીઓને આપણે કહી દઈએ કે ભાઈ નોટિસ બોર્ડ ઉપર નોટિસ લાગી છે જે તમારે જોઈ લેવા વિનંતી, તો એ નોટિસ જો આપણે નોટિસ બોર્ડ ઉપર લગાવી દઈએ તો બધા જ કર્મચારી છે ત્યાંથી વ્યવસ્થિત વાંચી શકશે અને બધા જ કર્મચારીઓને એક સરખી માહિતી પ્રાપ્ત થશે. એટલે કે કાંઈ ફેરફાર થાય છે તો એ જાણ કરવા માટે પણ એ મહત્ત્વનું છે. ક્યારેક કર્મચારીઓને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ કરતા હોય તો એ કાર્ય કરવાનો છે એ નોટિસ એને આદેશ એટલે કે હુકમ આપે છે. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા ક્ષેત્રમાં કરવાનું છે એ પણ આપણે નોટિસ દ્વારા સૂચવી શકીએ છીએ. આપણે અમુક ટીચર્સ હોય કે અમુક એવા કર્મચારી હોય જેને આપણે નોટિસ આપી શકીએ કે ભાઈ હવે તમારે આ કાર્ય નહીં આ કામ કરવાનું છે, તમારે હવે આટલો જ ટાઈમ આવવાનું છે, તો આ બધું જે માર્ગદર્શન છે એ પણ આપણે એને નોટિસ આપીને આપી શકીએ છીએ. કામની પ્રગતિનો અહેવાલ એટલે કે કેવું કામ કરે છે, કોણ કરે છે, કોને આપવાનો છે એ બાબત પણ આપણે નોટિસ દ્વારા છે એ પૂરી પાડી શકીએ છીએ. આ હતું નોટિસનો અર્થ અને તેના હેતુઓ. એના પછી છે પરિપત્રનો અર્થ. હવે વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થાતંત્રે ઘડે આચારસંહિતાની માહિતી કર્મચારીઓને જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે કે પરિપત્ર, એટલે કે એને નિયત સમય દરમિયાન વખતો વખત એટલે વારંવાર એના નીતિ નિયમ એની આચારસંહિતા છે એના નિયમો છે એનું બંધારણ છે બરાબર એ બધાથી વારંવાર, એમણે કે એકવાર નોટિસ આપી દીધી એટલે પૂરું, પણ એનાથી વારંવાર માહિતગાર કરવા માટે જે પત્ર લખાય છે એને આપણે પરિપત્ર તરીકે ઓળખીએ છીએ. પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. આ હતું એનો અર્થ. એના પછી છે કે પરિપત્રના કાર્ય, પરિપત્ર શું કાર્ય કરે છે. હવે નોટિસની જેમ જ કર્મચારી છે એના કાર્યક્ષેત્ર અંગેને વારંવાર માર્ગદર્શન આપે છે અને વારંવાર એને માહિતી પૂરી પાડે છે. શું કામ, તો કે પરિપત્ર છે એ સમયાંતરે વારંવાર છે એ આપવામાં આવે છે. એટલા માટે વ્યવસ્થાતંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ કરે એનું ધ્યાન પણ કર્મચારીઓને દોરે છે. કોઈ કર્મચારી વ્યવસ્થિત કંઈ કાર્ય ના કરતું હોય તો વખતો વખત જેને પરિપત્ર મોકલવામાં આવે તો એ પરિપત્ર દ્વારા એનું ધ્યાન દોરાય છે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે આપણે સ્પષ્ટીકરણ પણ કરી શકીએ છીએ. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય છે એ પણ પરિપત્ર કરે છે, કારણ કે બધા જ કર્મચારીઓ છે અને આપણે વારંવાર સમયાંતરે છે એને આપણે એનું કાર્ય છે એને શું કામ કરવાનું છે એને શું કામ કરી ચૂક્યા છે એ બધી જ આપણે એને માહિતી આપી દેતા હોય એટલે કે બધા જ કર્મચારી વચ્ચે એક સમાનતાનો જૂથ કેળવાય છે. એના પછી છે પરિપત્રના લક્ષણો. પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ આખા જૂથને સંબોધીને જ લખવામાં આવે છે, એટલે કે કોઈ વચ્ચે અસમાનતા આપણે જોવા મળતી નથી. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્ય છે એને એક સમાન લાગુ પડે છે, કારણ કે પરિપત્ર છે એ કર્મચારી એકને નહીં પરંતુ એ આખા જૂથને સંબોધીને લખાય છે એટલે બધાને જ એક સમાન રીતે લાગુ પડે છે. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર લખતા હોય છે, આપણે જે આગળ જોઈ ચૂક્યા કે કઈ રીતે પત્ર લખી છે એવી જ રીતે છે એ લખવામાં આવે છે. પરિપત્રમાં આપણે જ્યારે વારંવાર આપવાનું હોય એટલે એમાં તારીખ અને સમય એ ખાસ મહત્ત્વ ધરાવે છે. તમે એમાં તારીખને સમય ના દર્શાવો તો એ ક્યારે આવ્યું છે એ પરિપત્ર એ આપણે જાણી શકતા નથી, એટલે કે વારંવાર કર્મચારીઓને આપવાનું હોય છે એટલે એમાં તારીખ અને સમય લખવું ફરજિયાત છે. પરિપત્ર છે એ નિશ્ચિત વર્ગના કર્મચારીને એના જે નીતિ વિષયક નિર્ણયો છે બરાબર એના અમલ કરાવવા માટે ખાસ કરીને પરિપત્ર છે એ લખવામાં આવે છે. આ પાંચ હતા પરિપત્રના લક્ષણો. એના પછી છે નોટિસ અને પરિપત્ર વચ્ચે શું તફાવત છે. તો કે નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે બરાબર, તો પરિપત્ર મોટા ભાગે જ સમૂહને જ સંબોધીને લખવામાં આવે છે, તેમાં એક વ્યક્તિને લખવામાં આવતું નથી. એના પછીનું છે નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ છે એ સ્પષ્ટ થાય છે, જ્યારે પરિપત્ર છે વ્યવહારિક દ્રષ્ટિકોણ દર્શાવે છે, કારણ કે એમાં નીતિ વિષયક નિર્ણયો હોય છે. એટલા માટે નોટિસ છે દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે
કર્મચારી ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારી છે એ કર્મચારીને નોટિસ આપે છે, એટલા માટે દ્વિમાર્ગીય છે. પરિપત્ર છે એ એકમાર્ગી પ્રક્રિયા છે, એટલે કે ઉપરી સંચાલક વર્ગ છે એ એના હાથ નીચે જેટલા કર્મચારીઓ હશે એ બધાને એક સાથે જ પરિપત્ર મોકલે છે. જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે જ પરિપત્ર પાઠવી શકાય. તો નોટિસ છે જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાય નહીં. એટલે કે પરિપત્ર લખવાનો ત્યારે પરિપત્ર જ લખવામાં આવે છે, એના માટે આપણે નોટિસ લખી શકતા નથી. આ હતું નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. તો હવે છે આપણે નમૂનો જોઈએ કે નમૂનાના પત્ર એટલે કે વિવિધ જે નમૂના છે એના પત્ર કેવા હોય. તો પહેલું છે કારણદર્શક નોટિસ. આપણે નોટિસનો અર્થ જોયો તો આપણે નોટિસ કઈ રીતે લખવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના આપણે અમુક નમૂનાઓ જોઈએ. એમાં પહેલું છે કારણદર્શક નોટિસ, એટલે કે કોઈ કારણસર નોટિસ લખવાની હોય તો એ કઈ રીતે લખાય. તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ. સૈયાન કેમિકલ્સ લિમિટેડ કંપનીના કામ કરતા હર્ષિલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વગર સતત ગેરહાજર રહેતા હતા. સૈયાન કેમિકલ્સ લિમિટેડ વતી કારણદર્શક નોટિસ આપતો પત્ર લખો. એટલે કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમારે રજા કેમ રાખો છો એનું કારણ દર્શાવવાનું હોય છે, પણ આ ભાઈ છે સતત 3 દિવસથી ગેરહાજર રહેતા હતા, તો એ બાબતે આપણે પત્ર લખવાનો છે. હવે જે પત્ર લખતું હોય છે એનું આપણે હેડિંગ સૌથી ઉપર એનું નામ લખીએ છીએ કે સૈયાન કેમિકલ્સ લિમિટેડ. જમણી બાજુ છે એ એનું સરનામું લખશે અને સાઈડમાં એના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ લખશે. આ લખવું કમ્પલસરી છે. હવે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ છે એ મોસ્ટ ઓફ હવે બધા લખતા જ હોય છે. એના પછી છે કોને લખવાનું છે, તો કે હર્ષિલ પટેલને લખવાનું છે કે એ શું કામ રજા રાખે છે. બરાબર, કે આપણે એને નોટિસ મોકલીએ છીએ કે ભાઈ તમે ગેરહાજર રહ્યો છો તો એનું કારણ શું છે. તો સાઈડમાં ડાબી બાજુ આપણે હર્ષિલ પટેલનું એડ્રેસ લખશું. નીચે વિષય લખવું કમ્પલસરી છે કે નોટિસ વાંચતી વ્યક્તિને ખબર પડી જાય કે આપણને કઈ બાબતે કઈ કારણોસર આપણને નોટિસ આવી છે. તો વિષયમાં લખશું કે રજા લીધા વગર ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવો, કે તમે આટલા દિવસ રજા રાખી છે તો એનો ખુલાસો કરો કે તમે કયા કારણોસર રજા રાખી છે. હવે આપણે સંબોધન લખશું. શ્રીમાન, આપ તારીખ 10 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી સતત તમે ગેરહાજર રહ્યા છો, તો મંજૂરી વિના ગેરહાજર રહ્યા હતા એનું કારણ શું છે. એ બધી જ બાબતો આપણે એના પહેલાં હેડિંગમાં લખવાની. એના પછી છે આપની ગેરહાજરીનું કારણ જો 7 દીમાં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી પર શિસ્તભંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર પણ કાપી લેવામાં આવશે. હવે અમુક કંપનીઓ એવી હોય કે જે રજાઓનો પગાર ન કાપતી હોય, પણ સતત જો કોઈ કર્મચારીઓ ગેરહાજર રહે તો એને નોટિસ મોકલીને એના નોટિસના દિવસ દરમિયાન જો એનો રિપ્લાય ન આવે તો એ બધા જ દિવસનો એનો પગાર કટ થઈ જશે, એવું એને લખાણ લખવામાં આવે છે. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન આપ કરશો તો આપના દ્વારા કરવામાં આવશે તો નોકરી ભંગ ગણવામાં આવશે. કે હવે જો આવું તમે 3 દિવસ કર્યું, હવે આના સિવાય પણ જો તમે વધા બીજી વાર કરશો, નોકરીનો ભંગ કર્યું છે એના બદલ તમારી સામે કર્મચારીના લાભો છે, તમને વિવિધ કાયમી લાભો મળતા હોય, પેન્શન આપણે કર્મચારી છૂટા થાય ત્યારે મળે, બોનસ મળે, એવા વિવિધ લાભો છે એ તમને ભવિષ્યમાં મળશે નહીં, આવું એને જાણ કરતો પત્ર છે એ આવી રીતે લખવાનો હોય છે. અને નીચે આપનો વિશ્વાસુ કરીને જે વ્યક્તિ લખે છે પત્ર એની સહી લેવામાં આવે છે. આ હતું કારણદર્શક નોટિસ. એના પછીનો બીજો પ્રકાર છે સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ. કે કોઈ વ્યક્તિ ઘણા વર્ષોથી એક જ કંપનીમાં કાર્યરત હોય અને કોઈ પણ કારણોસર એને સ્વૈચ્છિક રીતે એટલે કે પોતાની ઈચ્છાથી જ એમાંથી એને છૂટું થવું હોય તો એ બાબતે નોટિસ કઈ રીતે લખવામાં આવે છે. એમાંય આપણે સેમ ઇટ ઇઝી કે પહેલાં જમણી બાજુ જગદીશની છે એટલે કે જગદીશના નામનું એડ્રેસ આવશે, એ કામ કરે છે એ આવશે અને એની ડેટ લખવાની આવશે. સામી બાજુ એના મોબાઈલ નંબર. હવે એ લખાઈ ગયા પછી ડાબી બાજુ નીચે આપણે જેને લખવાનું છે પત્ર એ કે મેનેજરને આપણે લખીએ એટલે કે મેનેજરનું નામ એનું એડ્રેસ.
વિષય આપણે લખીએ છીએ એમ જ કે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે મંજૂર કરવા વિનંતી, કે હું સ્વૈચ્છિક રીતે આ કાર્યમાંથી છૂટો થવા માગું છું, એ અરજી છે એ હું તમને લખું છું. એટલે કે એ વ્યક્તિ વાંચશે પત્ર, એ ભેગી જઈને ખબર પડી જશે કે આ નિવૃત્તિ અંગેની અરજી છે એ આપણને મળેલી છે. અને આપણે મેનેજરને લખતા હોય એટલે સાહેબશ્રી કરીને આપણે એને સંબોધિત કરીએ છીએ કે હવે કેટલા વર્ષોથી કાર્યરત છે, કયું કાર્ય કરે છે ને એને કયા કારણોસર એને છૂટું થવું છે એ એમાં દર્શાવે છે. કે હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. હવે મારા કાર્યકાળમાં શરૂઆતના વર્ષોમાં આપની કંપની છે એ સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે. એટલે કે આપણે એના થકી આપણને કંઈ સારું વળતર મળ્યું હોય, સારા કાંઈ પ્રોત્સાહનો મળ્યા હોય એ એમાં આપણે દર્શાવવાનું હોય છે. હવે મારા કૌટુંબિક અને અંગત કારણસર હું સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા માગું છું. નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 3 મહિના અગાઉ જાણ કરવાની હોવાથી આજથી તારીખ 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી. એટલે કે એને જ્યારે છૂટું થવું હોય એના 3 મહિના પહેલાં એને નોટિસ આપવાની હોય છે. તમે કાલે છૂટું થવું હોય ને આજે નોટિસ આપી શકતા નથી, નકર એનો પહેલો પગાર જોઈને જમા રાખ્યો હોય, છૂટા થયા પછીના જે એને વળતર મળવાનું હોય એ એનું કંઈ જ મળતું નથી. એક્સપિરિયન્સ લેટર NOC જેને આપણે કહીએ છીએ એ મળે એ કંઈ મળતું નથી. એટલા માટે છૂટા થવા માટે 3 મહિના અગાઉ છે આપણે કંપનીને જાણ કરવી પડે છે. એટલા માટે આ 3 મહિના પહેલાં જ એને નોટિસ આપી દે છે. હવે મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ છે, બીજા અન્ય લાભો છે જે ચૂકવી આપવા ઓર્ડર કરવા વિનંતી. એટલે કે એ 3 મહિના અગાઉ એટલે જ કરે છે કે જે એને આટલા 10 વર્ષ એનો ફાળો આપ્યો છે એ ફાળાના બદલામાં એને એનું વળતર પ્રાપ્ત થાય. એટલા માટે એના કાયદા અનુસાર 3 મહિના પહેલાં જ આપણે એને નોટિસ કરવાની હોય છે. અને નીચે આપનો વિશ્વાસુ જગદીશ ભાવસારની સિગ્નેચર. આ હતી આપણે જે પ્રકાર જોયો એ હતું સ્વૈચ્છિક રાજીનામાની નોટિસ. એના પછી આપણે ત્રીજી જોઈએ કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરે એવો પરિપત્ર. હવે પરિપત્ર છે એ આખા સમૂહને લખવાનો હોય છે એ તો આપણને ખ્યાલ જ છે. એટલે કે બેંક લિમિટેડ લખે છે કે એક્ટિવ કોઓપરેટિવ બેંક, એટલે કે એ જે લખનાર છે એ આખી એના બેંકને નોટિસ આપે છે, કોઈ એક કર્મચારીને નથી. આની પહેલાંના આપણે 2 જોયા એ એક પ્રોપરલી એક એક કર્મચારીને લખતા હતા અને કર્મચારી એના કંપનીના મેનેજરને લગતા હતા, એટલે કે 2 સ્વૈચ્છિક હતા, 2 અલગ અલગ હતા. પણ હવે જે આપણે જોઈએ છીએ એ આખા સમૂહને લક્ષીને છે, એટલે કે એને આપણે પરિપત્ર વિશે જાણશું. હવે બેંક લખે છે એટલે કે બેંકના હેડ હોય એનું એડ્રેસ લખશે બેંકનું, બરાબર, અને સામી સાઈડ એના નંબર લખશે. વિષય લખશે કે રાષ્ટ્રીય તહેવારોની આપણે ઉજવણી કરવી છે એના માટેનો પરિપત્ર. હવે મિત્રો, હવે એ જે મેનેજર લખે છે, હેડ લખે છે, એટલે એના કર્મચારીઓને મિત્ર તરીકે એને સંબોધિત કરશે કે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષથી દરેક સરકારી તેમજ બિન સરકારી સંસ્થાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ અને તેના આશયથી 15 ઓગસ્ટની અને 26 જાન્યુઆરીની ઉજવણી કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની રહેશે. હવે એના હેડ એવો એને પત્ર લખે છે કે જે આ કેન્દ્ર માનવ સંસાધિત વિકાસ છે એને એવું જાહેર કર્યું છે કે સરકારી વિભાગ હોય કે પ્રાઇવેટ વિભાગ હોય એને 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી 2 દિવસે છે આ દિવસની રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવાની રહેશે. આપની સંસ્થા દ્વારા ઉજવવામાં આવનાર ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારમાં ફરજના ભાગરૂપે હવે સરકારી હોય તેમાં રજા જ રહેવાની છે, પ્રાઇવેટ હોય તો રજા જ રહેવાની છે, પરંતુ આની ઉજવણી કરવી છે એટલે આપણે એને નોટિસ કરવાની કે આપણે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવી છે એટલા માટે એ દિવસે તમારે હાજર રહેવા વિનંતી, બરાબર. હવે એમાં નકલ રવાના કરશે, એટલે કે આપણે પ્રાઇવેટમાં કઈ રીતે આપણે એને પ્રૂફ આપી શકાય કમ આવો પત્ર મળ્યો છે, તો કે બેંકની સર્વે શાખાઓ કે બેંકમાં એવો લેટર આવ્યો હોય હવે તમારે આની ઉજવણી કરવાની છે એવું બિડાણ આપણે એમાં આપણે રાખી શકીએ છીએ, જેથી કર્મચારી છે એને વિશ્વાસની ભાવના આવે. આ હતું રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પત્ર.
એના પછીનો ચોથું પત્ર છે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ, જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણો અંગેનો પરિપત્ર. હવે આ છે એ કોણ લખશે? તો કે ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, એ છે એ આ પત્ર લખે છે. એટલે એનું નામ એને હેડિંગમાં આપ્યું. એના પછી એનું સેક્ટર, ગાંધીનગરમાં સેક્ટર વાઇઝ હોય એટલે કે એનું સેક્ટર અને એનું ગામનું નામ અને એની તારીખ. હેડિંગમાં છે કે તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકોને લખે છે જળ વિદ્યુત બચાવવા અંગેનો પરિપત્ર. કારણ કે ખબર જ છે કે એ છે આપણા માટે હવે થોડુંક બચાવવા માટેનું એક પરિબળ થઈ ગયું છે. ભવિષ્યમાં એ ખૂટી જશે એ પણ આપણને ખબર છે, એટલે આપણે એ બે વસ્તુને બચાવવું જોઈએ. ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી, અર્ધસરકારી અને બિન સરકારી શાળાઓ પાઠવવામાં આવેલ પરિપત્ર મુજબ દરેક સંસ્થાએ જળ અને વિદ્યુત શક્તિના બચાવવા માટે નીચેના પગલાં લેવાના છે. અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એરકન્ડિશન મશીનનો ઉપયોગ ટાળવો. કારણ કે એરકન્ડિશન છે એમાં આપણે વિદ્યુતનો ઉપયોગ થતો હોય છે, હવે એ ઉપયોગ ટાળીએ તો વિદ્યુતનો આપણે બચાવ કરી શકીએ છીએ. રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવી. વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં છે એ લાઇટ પંખા બંધ કરી દેવા. આવી સ્કૂલોમાં જો નિયમિતપણે ચોક્કસપણે વિદ્યુતનો બચાવ થાય તો પણ આપણે ઘણા મોટી માત્રામાં વિદ્યુતનો બચાવ છે એ આપણે કરી શકીએ છીએ. પછી સંસ્થામાં પાણીનો બગાડ બહુ ઓછો થવો જોઈએ, ન થાય એની જ કાળજી રાખવી જોઈએ. આવી રીતે છે આપણે એને નોટિસ, એનો પરિપત્ર મોકલવાનો હોય છે. હવે નીચે લખેલું છે કે આપનો વિશ્વાસુ જે સેક્ટરમાંથી પત્ર આવ્યો હોય લખે છે એ છે એની નીચે સહી કરશે. અને જ્યારે આ એના સંસ્થામાં વિવિધ શાળાઓમાં પરિપત્ર મોકલશે તો નીચે છે એના માધ્યમિક શાળાઓ છે ગુજરાત રાજ્યની, બરાબર, એ તમામને એનો એક પરિપત્ર આ છે લખેલું છે નંબર, એ મુજબનું એને એમાં બિડાણ આપશે. આ હતું બચાવ અંગેનો પરિપત્ર. એના પછી છે કે મેમોનો અર્થ, આપણે કહેતા હોય મેમો આવ્યો, મેમો ફાઈડો, પોલીસ ફાડે તો આપણે કહીએ ને પોલીસ આજે મેમો અમારો ફાઈડો. તો હવે એ મેમો છે એનો અર્થ શું થાય? તો કે સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ છે. દાખલા તરીકે ઓફિસે સમયસર ન પહોંચી શકાય તો સાહેબ મેમો આપશે, જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંકમાં કર્મચારીથી કંઈક ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને આપણે મેમો તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ ખ્યાલ છે એ ખોટો છે, બરાબર. આપણે કંઈ ખોટું કર્યું હોય ને એ બાબતને આપણને જાણ લેખિત સ્વરૂપે કરે જેને આપણે મેમો કહીએ છીએ, પણ એ બાબત ખોટી છે. મેમો છે એ એક વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર. એટલે કે વિધિસર એના નીતિ નિયમથી કે અવિધિસર કોઈ પણ રીતે સરખા હોદ્દા ધરાવતા અધિકારી છે, એના ઉપરી અધિકારી છે કે નીચો હોદ્દો ધરાવતા અધિકારી છે, આ બધા જ કર્મચારીઓ છે એને જે પત્ર લખવામાં આવે છે જેને આપણે મેમો તરીકે ઓળખીએ છીએ. હવે મેમોની લાક્ષણિકતા શું છે, બરાબર? તો કે મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાય છે, એટલે કે નીતિમાં એ નીતિ નિયમો હોય છે ને ક્યારેક એમાં નીતિ નિયમો હોતા પણ નથી. મેમો ઉપરી અધિકારી દ્વારા એના નીચે જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ બધાને જ લખવામાં આવે છે. ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને પણ એ મેમો પાઠવી શકે છે. સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. મેમોનો મુખ્ય હેતુ છે જેને સંબોધીને લખાયો હોય છે તેને ચોક્કસ બાબત છે એ યાદ અપાવવાનો છે કે કયા કારણોસર છે એ મેમો લખવામાં આવ્યો છે. મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં હોવું જોઈએ જેથી બધા જ કર્મચારીઓ છે તેને સમજી શકે અને તેનું પાલન કરી શકે. મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય છે, એટલે કે લાંબી લાંબી લખવાની હોતી નથી, ખૂબ જ ટૂંકાણમાં છે એની બાબતો સમજાવી આપવાની હોય છે.
જે કર્મચારીઓને સંબોધીને મેમો લખાયું હોય એ કર્મચારીનું એમાં નામ, એનો હોદ્દો ક્યાં ખાતામાં છે એ બધી જ બાબત લખવી જરૂરી છે. એટલે ડાયરેક્ટ એ જ કર્મચારીને એનો મેમો એને પ્રાપ્ત થઈ શકે છે. હવે નીચે આપણે જોઈએ કે મેમોનું માળખું, હેડિંગમાં કંપનીનું નામ આવે, પછી કોના દ્વારા મોકલવાનો છે, સામેના નંબર અને તારીખ, અને વિષય કે ક્યાં કારણોસર કર્મચારીને મેમો લખાય છે, પછી સહી અને હોદ્દો અને નકલ રવાના એટલે કે જે વ્યક્તિ રવાના કરશે એનું નામ, આટલી જ બાબત એમાં લખવાની હોય છે. એના પછી છે કે એ નમૂનાનો છે મેમોનો એ કેવો હોય, કે ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો. હવે આપણે ઉપર જોયો ડેમો બરોબર કે કેવું હોય, તો સૌ પ્રથમ જે લખે છે એનું હેડિંગમાં નામ, પ્રતિ અને રવાના કોને મોકલવાનું, તો કે ખરીદ મેનેજરને, કારણ કે ખરીદી પ્રક્રિયાનો છે એટલા માટે. સામેની બાજુ તો કે એનું એડ્રેસ, અને વિષય તો કે ખરીદી વિભાગે કરેલ ખરીદી અંગેનો મેમો. કઈ કઈ રીતે એને ખરીદી કરી છે, કઈ તારીખે ખરીદી કરી છે, કેટલા રૂપિયા છે, એ બધી જ માહિતી છે આપણે એની જ નીચે લખીએ છીએ. અને નીચે લખનારની સહી, આટલી જ બાબત છે એ મેમોમાં લખવાની હોય છે. એના સિવાય કોઈ જ બાબત એમાં ઊંડાણપૂર્વક લખવાની હોતી નથી. બીજું છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો, બીજો પ્રકાર આપણે જોઈએ એનો ડેમો પત્ર. હવે હેડિંગમાં છે એન્જલ ડેરી પ્રોડક્ટ્સ ગીરમથા અમદાવાદ, સંદર્ભ એટલે કે કોને લખવાનું છે અને એની તારીખ, આ લખવી જરૂરી છે. અને પ્રતિ એટલે કે જે લખતા હોય એનું, વિષય તો કે અજમાયશી સમયગાળો લંબાવવાની બાબત એનો વિષય. હવે કઈ કઈ રીતે લંબાવવાનું છે, તો કે એક વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિ શરતે આપણે એને લખીએ છીએ કે હું આ તારીખે જોડાયો હતો ને હવે મને કાયમી રીતે કરવાનું છે, કાયમી એમાં ગોઠવવાનું છે, તો એ અમને જોડાવવા વિનંતી. હવે સંસ્થામાં ફેરફાર કલાએ નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે, અને જે રોહિત પરમાની નિમણૂક કાયમી કરવા અંગે અમને જુલાઈ 2017માં કરવામાં આવશે. આ બધી જ માહિતી છે આપણે એને ટૂંકમાં અને સચોટ ભાષામાં જ લખવાની હોય છે. ને નીચે હશે સમીક્ષા એટલે કે એનો મેનેજર છે એની સહી. આટલી જ રીતે છે એ મેમો લખવામાં આવે છે. તો અહીંયા આપણે આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે એ કમ્પ્લીટ કર્યું. એના પછી જે કર્મચારીઓને કઈ રીતે ક્યાં ક્યાં વિષયના પત્ર લખવામાં આવે છે એ આપણે આના નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું.